विद्यार्थी मित्रों एक आज खास सूचना के आज है 15 जून અને 15 જૂન એટલે કે સાધુ શ્યામ શ્યામ સાધુનો આજે જન્મદિવસ છે દેવ વિશેષની અંદર એક સાહિત્યની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પૂરી પૂરી નાની નાની વાતો પણ ખૂબ જાણવા જેવી જેની આપણે નોંધ લેવી ઘટે એટલે કે આજે કવિ શ્યામ સાધુનો જન્મદિવસ છે 15 જૂન અને ગુજરાતીની અંદર આપણે જે પહેલા तो तुम्हारा अभ्यासक्रम के अंदर पहला जो काव्य रचे छे ये काव्य का नाम छे सांझ समय सामयिक सांझ समय सामयिक जनजाति माणसों ने आधार नहीं पानी पीवे
पहुंचवा माटे सु कयो तो के एक रस्तो अपनाई ए रस्तो એટલે કયો તો ભગવાન ભક્તિ નો માર્ગ કયો માર્ગ અપનાવ્યો ભક્તિ અથવા ભગવાન નો જે માર્ગ છે એ રસ્તો બધી પ્રજાએ અપનાવ્યો એટલે માતા આમ જોવા જાય વિદ્યાર્થી મિત્રો તો માત્ર નરસિંહ મહેતા છે એ મધ્યકાલીન માં થઈ કે એટલે કૃષ્ણભાઈ જે એવું નથી હો ખાસ ધ્યાન રાખજો મધ્યકાલીન સમયગાળા ની અંદર આપણે પાંચ સાહિત્યકારો મળે છે કેટલા સાહિત્યકારો મળે છે પાંચ સાહિત્યકારો આ બધું એ આપણે નોટ જે છે તમને કહી દીધું એની અંદર લખતા રહેજો કે ઘણી બધી વખત એવું થાય છે કે જીપીએસસી છે યુપીએસસી છે અથવા કોઈ પણ કલાની તો મંત્રી છે તમે કોઈ પણ એક્ઝામ જ્યારે આપો એની તૈયારી કરતા હોય તો આવા બધા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે એટલે બહુ નાની એવી બાબતો છે અત્યારે તમારા માટે બધી ઇમ્પોર્ટન્ટ નહીં પણ આગળ જતા તમને ધ્યાન રહે એટલા માટે બધી વાત કરી તો મધ્યકાલીન સાહિત્ય યુગ જે છે એ 1450 થી 1850 ના સમયગાળો કરો વિદ્યાર્થી પણ આ સમયગાળો એક આપણે જોવા જોઈએ તો એમાં આપણે ભક્તિ માર્ગ વર્તા બધા લોકો છે એ પ્રજા છે તેના માર્ગે વહેલી કઈ વસ્તુ એને અપને તેને ભક્તિ માર્ગ અને આ સમયગાળા દરમિયાન આપણે પાંચ સાહિત્યકારો મળે છે એક તો નરસિંહ ત્યાર પછી આપણે જોઈએ તો મીરાબાઈ રામરતન ત્યાર પછી અપ્પો પ્રેમાનંદ અને છેલ્લે આપણને મળે છે દરિયા એટલે વિદ્યાર્થી મિત્રો નરસિંહ મહેતાથી લઈને આ પાંચ સાહિત્યકાર મીરાબાઈ અપ્પો પ્રેમાનંદ દયારામ અહીંયા સુધીના જે પાંચ સાહિત્યકારો છે ત્યાં સુધીનો સમયગાળો મધ્યકાલીન સાહિત્યનો સમયગાળો ગણવામાં આવે છે આ માત્ર આપણે જાણ માટે તો આવી રીતે નરસિંહ મહેતા જે છે એ સમયે ભક્તિનો રસ્તો બહુ બધાએ અપનાવ્યો કેમ કે એના સિવાય બચવાનો બીજો કોઈ રસ્તો નહોતો મુસ્લિમ છે એ લોકો હિન્દુ છે એ લોકો બધા ધર્મ છે ને ભ્રષ્ટ કરવામાં આવતો જે ભગવાન ના માર્ગે જાય એ લોકો બચી જતા એટલે એ સમયે ભક્તિ માર્ગ વધારે છે અને ભક્તિના કાર્યો છે તમે જોવા જશો તો પ્રેમાનંદ છે પ્રેમાનંદ ના આખ્યાનો મળે છે તમે જોઈ હશે તો પ્રેમાનંદ ના આખ્યાનો શેમાં મળે તો આપણે કૃષ્ણ લીલા ઉપર આધારિત જ મળે નરસિંહ મહેતા એ તમે ઓળખો છો એ પણ કૃષ્ણના ભગત જ હતા જ્યારે જ્યારે નરસિંહ મહેતા ઉપર ભીડ ભેગી કોઈ પણ આપત્તિ આવી તો એવા સમયે નરસિંહ મહેતાની ભીડમાં ભગવાન પોતે આવે ત્યાર પછી જોઈ તો મીરાબાઈ તો મીરાબાઈ છે એને તો એના સાસુ છે ગામના લોકો એના સાસુએ કીધું કે આ કાઢી દે રામ છે ને તો મેરમાંથી કચવાની વાત કરી દીધી તું મેર છોડી જતી રહે અપો છે સૌથી જોવા છે ને તો સૌથી વધારે જ્ઞાન હોય ને એ રખામાં અપો આખા બોલો કટા કોઈ પણ વ્યક્તિ છે ને સચોટ કહી તમને એમાં આપણે સચ કહી દે આપણે ખબર છે તમને કેટલું આવડે છે તમને કેવું ખોટું લાગે એ સામેવાળા વ્યક્તિને શું અસર થાય ને એ જોતો ને એ આખા બોલો પ્રેમાનંદની પણ બધી આપણને જોવા મળે તો એને મોટા ભાગે આખ્યાનો લેખા છે પણ એ પણ શેના ઉપર શ્રી કૃષ્ણ ભગવાન આધાર જે દયારામ છે એને ગરબી એમાં એના કેરેક્ટરે જો કોઈ દયારામની ગરબી મળે તો વાંચવા જેવી છે લોચન અને મન ક્યારેક વાંચો મજા આવશે પણ બધી સેના ઉપર છે શ્રી કૃષ્ણની ભક્તિ એટલે મધ્યકાલીન આખો જે સમયગાળો છે 1450 થી 1850 નો સમયગાળો એ આખો ભક્તિ માર્ગ ઉપર છે એટલા માટે અને કેન્દ્રમાં કોણ છે શ્રી કૃષ્ણ છે કોણ છે શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ખાસ એ સૂચના શ્રી કૃષ્ણ છે એને આપણે અત્યારે ભગવાન તરીકે પૂછીએ છીએ એને અત્યારે આપણે ભગવાન તરીકે પૂછીએ છીએ પણ હકીકતમાં જોવા જાય ને વિદ્યાર્થી મિત્રો તો શ્રી કૃષ્ણ ભગવાન એક આપણે જેવા માણસ છે એને માણસમાં મનુષ્ય અવતાર લઈ આ યુગની અંદર મનુષ્ય અવતાર લઈને એને સમજે કે ભાઈ જીવન કેવી રીતે જીવો અને આપણી પરંપરા અનુસાર જોવા છે તો આપણે જે સારું મહાન કામ કરે છે એને આપણે ભગવાન તરીકે પૂછીએ છીએ એટલે આમ જોવા જાય તો ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન આપણે બધા એક ભગવાન તરીકે પૂછીએ છીએ અને વારંવાર એના ધૂનને ઉગવા ઓકે વિદ્યાર્થી મિત્રો આ તો તે આપણે મળે છે આપણે પાછા અહીંયા આવીએ સાંજ સમય સામર્યું ચેપ્ટર નંબર 1 આપણે ભણવા જઈ રહ્યા છે જેના નોવી છે ધ
હસી મે વિદ્યાર્થી મિત્રો આજ સુધી એક મિનિટમાં તમે જે રીતે પદ્ધતિથી પ્રશ્નના જવાબ લખ્યા એનાથી કંઈક અલગ સૌથી પહેલા આપણે સાહિત્યનો વિષય કે પાઠ ચેપ્ટર નામ યાદ રાખીએ એના કવિ લેખકનું નામ યાદ રાખીએ ત્યાર પછી આપણે જોઈએ તેનો સમયગાળો અથવા એનો જન્મ આવી અમુક અમુક બાબતો છે એ ખાસ આપણે યાદ રાખીએ કેમ કે ધીમે 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 આપણે આગળ વધી રહ્યા દસમા ધોરણના મોટા પ્રશ્નો છે એની પણ તૈયારી કરતા રહેવું પડશે એટલે નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાનો અંદાજે સમયગાળો જે છે એનો સમય ક્યારે તો કે અંદાજે 15મી સદીમાં થઈ ગયા હોય એવું માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમારી બુક્સની અંદર સદીની બદલે સતત શબ્દ આપ્યો છે સતત એટલે પણ સદી અંદાજે કીધું છે શા માટે અંદાજે કીધું છે તો કે અંદાજે શબ્દ આસ્તે શબ્દ ક્યારે જાણવામાં વાપરવામાં આવે છે જ્યારે જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એનો સમય કીધો છે એમાં આગળ આપણે કીધું અંદાજે 15મી સદી તમારી બુક્સની અંદર ચોપડીની અંદર એમાં સતત લખ્યું છે સતત અને સદી નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાની સાથે શ્રી કૃષ્ણ ભગવાન ક્યાંથી ને કઈ રીતે આવ્યા
भगवान जो छे आटली अनन्य तलिन થઈને નરસિંહ મહેતાની નરસિંહ મહેતાને જે શ્રી કૃષ્ણ ભગવાન જોઈ રહે છે એની રાસલીલા એટલે ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે અને નરસિંહ મહેતા છે એને કહે છે કે માં તારે શું જોઈએ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એને કહે છે કે મારે બધું તો કંઈ ન જોઈએ પણ હું જ્યારે તમને યાદ કરું ત્યારે તમે મારી હારે રહેજો અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એને હાથમાં કરતારા તમે નરસિંહ મહેતાનો ફોટો જોયો હશે તમારી ચોપડીમાં પણ તો એક હાથમાં કરતાર એ જ્યારે ભગવાને કરતાર વગાડીને યાદ કરતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એને સામે દર્શન દેવા માટે આવતા નરસિંહ મહેતા ની સાથે એક આ પ્રસંગ જોડાયેલો છે ત્યાર પછી આપણે જોઈએ તો એના પિતાને શું હતું નરસિંહ મહેતાના પિતાનું નામ કોઈને ખબર છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું નથી તેમનું નામ હતું પુરુષોત્તમદાસ અમુક આધારે પુરાવાને આધારે આપણને એનું નામ પુરુષોત્તમદાસ જોવા મળે છે અને ક્યાં કેવું કે છે કે એમના પિતાનું નામ છે કૃષ્ણદાસ પણ એટલે આ ફક્ત તથ્ય છે એટલે આપણે એને અંદર કરવાનું હતું નથી પણ એક આપણે જાણ માટે કે એના પિતાનું નામ પુરુષોત્તમદાસ હતું અને અમુક જગ્યાએ કૃષ્ણદાસ પણ કહેવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે એની બે સંતાન એમાં એકનું નામ તમને ખબર જ હશે કુંવર એ દીકરી હતી અને એના પુત્રનું નામ શું હતું કોઈને ખબર સામસ આ એના બે સંતાન એટલે નરસિંહ મહેતા જે છે એનો જોવા જાય તો નરસિંહ મહેતાનો સમયગાળો અંદાજે 15મી સદી 15મું સદી ભાવનગર જિલ્લાના તરાજા ગામમાં નાગ બ્રાહ્મણનો જન્મ થયો ભોગનાથ મહાદેવના મંદિરે જઈને રહીને તપ કર્યું એના પિતાનું નામ કોઈ પુરાવા આધારે તેને સુતમદાસ નામ કહે છે તો કોઈ એને કૃષ્ણદાસ કહે છે એમને બે સંતાન એક કુંવરભાઈ અને બીજો હતો સામસ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં એટલા બધા તલ્લીન થયેલા નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા મોટા ભાગે તો પ્રભાતી અથવા તો પદ માટે પ્રખ્યાત છે એને શું લઈ પૂછો નરસિંહ મહેતા તો કે પ્રભાત્યા પદ લે અને એના માટે પ્રખ્યાત આ સિવાયની ઘણી બધી કૃતિઓ જોવા મળે છે અને તમે પણ જાણતા હશો એમની કૃતિ જેમ કે ઊંડી છે હાર છે સામરસાનો વિવાહ આ બધી નોંધ છે એ ચોપડામાં અંદર રાખજો તમને કામ કૃતિમાં જોઈએ તો ઊંડી છે હાર છે સામરસાનો વિવાહ છે કુંવરભાઈનું મામેલું છે સામરસાનો શ્રાદ્ધ છે આ બધી એની કૃતિઓ છે કે જેના કારણે નરસિંહ મહેતા છે એ જાણીતા છે એના પ્રભાતીય જે છે નરસિંહ મહેતાના પ્રભાતીય એ ઝૂલણા છંદની અંદર લખાયેલું છે મોટા ભાગના પ્રભાતીય છે એ ઝૂલણા છંદની અંદર લખાયેલું છે અને ખાસ એક તમારા ધ્યાન માટે કે આપણા રાષ્ટ્રપતિ કોણ મહાત્મા ગાંધી નરેન્દ્રભાઈ મોદી નહીં હો એ અત્યારના મહાત્મા ગાંધી જે છે આપણા રાષ્ટ્રપતિ એમના માટે એક વૈષ્ણવ જન આ પદ છે ને એ બહુ પ્રખ્યાત નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન પદ છે એવું કહેવામાં આવે કે શ્રી મહાત્મા ગાંધી છે એ આ પદ સાંભળી પછી જ પોતાના દિવસની શરૂઆત કરતા આ પદ છે એક પ્રાર્થના રીતે પણ ઉપયોગી અહીં આપણે નરસિંહ મહેતાનો પરિચય જોયો ફરી એક વાર નજર કરો નરસિંહ પહેલું કાવ્ય છે સાંજ સમય સામાન્યો કવિ છે નરસિંહ મહેતા એનો સમયગાળો અંદાજે 15મી સદી એટલે કે 15મું શતક જન્મ
राजा ब्राह्मण था એમને નાના હતા ત્યારે ગોપનાથ મહાદેવના મંદિરે જઈને તપ કર્યું. એમના પિતાનું નામ હતું પુરુષોત્તમદાસ. કોઈ કારણોસર ત્યાં કાપાને જોવા મળે છે કૃષ્ણદાસ. એને બે સંતાન કુંવરબાઈ અને સામસ. મોટા ભાગે નરસિંહ મહેતા એ શું તો કે પ્રભાતી અને પદ રહેતા જેના માટે પ્રખ્યાત છે. અને એની કૃતિઓ જોઈએ તો હુંડી છે, હાર છે, સામસાનો વિવાહ છે, મામેરું છે, શ્રાદ્ધ છે, આ બધી એમની કૃતિઓ છે. એમના જે પ્રભાતીય છે મોટા ભાગના પ્રભાતીય જૂના શબ્દની અંદર લખાયેલા છે. અને આપણા જે રાષ્ટ્રપિતા જે હતા મહાત્મા ગાંધી, એમને જે નરસિંહ મહેતા રચિત જે વિશ્રોચન પદ છે એ પદને આધારે શું તો કે પદને આધારે એ પોતે પોતાના દિવસની શરૂઆત કરતા કે પદ સામે વિશ્રોચન તો તેને કહીએ જે પીઠ ભરાઈ જાણે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના મારે. એટલે આમ એવા નરસિંહ મહેતાનો આ પરિચય આપણે ધ્યાનથી પહેલા જોઈએ. આમ જોવા જઈએ તો નરસિંહ મહેતા આ સિવાય પણ ઘણી બધી કૃતિઓ લખેલી છે. તમે જેમ કે મીરાનું પ્રખ્યાત ગીત છે તો આવી રીતે નરસિંહ મહેતા જે છે એની પણ ઘણી બધી કૃતિઓ પ્રખ્યાત છે. જે કે તમે સવારમાં ઘણી બધી જગ્યાએ સાંભળતા હશો પ્રભાતિયાની અંદર હે જાગરે જાગવા કૃષ્ણ ગોવાલિયા ગુજરી નદીમાં પૂર્ણ જાગ. તો આ બધી એમની બધી કૃતિઓ છે. વિદ્યાર્થી મિત્રો બની શકે તો તમારું પાઠ્ય પુસ્તક છે એને ઓપન રાખજો. પહેલું કાવ્ય સાંજ સમય સાંભળ્યું તો અહીં નરસિંહ મહેતા. આ કાવ્ય જે છે એ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો નરસિંહ મહેતાના કાવ્ય. બરાબર. હવે આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર શું દર્શાવવામાં આવ્યું છે એની આપણે દેખાવે શ્યામ હાથમાં સરસ મજામાં કાંઠા કુંડર હોય પિતાંબર પહેર્યું હોય. આમ જોવા જઈએ તો એક મેઘધનુષ્ય જેવું એક પ્રતિબિંબ તમારી આંખની સામે આવશે અને તમે કહેશો કે બસ બસ આજ સુધી કૃષ્ણ ભગવાન. આજ સુધી તમે ઘણા બધા ભગવાનના ફોટો જોયા હશે, છબીઓ જોઈ હશે, પણ એમાં શ્રી કૃષ્ણનું રૂપ જે છે એ કંઈક અલગ જ છે. મનને મોહનાર છે, એના તરફ આપણને આકર્ષિત કરનારું છે. આજે પણ વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ મંદિરે તમે દર્શન કરવા જાઓ અને ભગવાનની મૂર્તિ હોય, ખાસ કરીને શ્રી કૃષ્ણ ભગવાન કોઈ પણ મૂર્તિ, એ મૂર્તિની સામે તમે દર્શન કરશો તમને એવું લાગશે ભગવાન સાથે વાતો કરે છે. તમે કોઈ પણ ખૂણેથી ભગવાનને જો હા ઓલા છેલ્લા ખૂણે ઉભા હોય, આમ છેલ્લા ખૂણે ઉભા હોય, વચ્ચે ઉભો કે એની સામે નજીક જઈને ઉભો હોય, મધ્યસ્થ થઈને, પણ છતાંય તમને શું લાગશે કે ભગવાન ધીમે ધીમે મારી સામે સ્માઈલ કરે છે, મારી સામે મીઠું મીઠું હસે છે, લાગે છે ને? હા, તો આમ જ અહીંયા કવિ જે છે એ કવિએ પણ આ સરસ મજાના કાંડ સામર્યની વાત કરી છે કે સાંજના સમયે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન છે એ વૃંદાવનથી પાછા આવે છે એ સમયે એનું રૂપ છે કેવું છે, એનું સ્વરૂપ કેવું છે, શા માટે એ બધી વાત આપણે વચ્ચે કરી છે. આ કાવ્યની શરૂઆત કરી એ પહેલા હું તમને આ કાવ્યની બે લીટી કહીને સંભળાવું છું. જો તમે રાગી રીતે કંઠસ્થ કરશો તો તમને સરળતાથી આ કાવ્ય છે યાદ રહી જશે. સાંજ સમે સામર્યો વહાલો વૃંદાવનથી આવે રે. સાંજ સમે સામર્યો વહાલો વૃંદાવનથી આવે. Yeah.
કેટલા પદ છે ને કંઠસ્થ કરી શકે. વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું જ. નરસિંહ મહેતાનો પરિચય અને આ કાવ્યની અંદર શું આવે છે એની વાત આવતા લેક્ચરની અંદર, આવતા ક્લાસની અંદર આપણે આ કાવ્ય જે છે એની વિગતવાર સમજૂતી મેળવવાના છે. અત્યાર સુધી આપણે જેટલા પણ અહીંયા બોર્ડ ઉપર મેં લખ્યા છે એ પોઈન્ટ તમે ધ્યાનથી સમજજો, સાંભળજો અને નોટ કરજો. ન સમજાય તો ફરી આ વિડીયો જોજો અને એવું લાગે જે મનમાં પ્રશ્ન ઉભું થતા હોય એ પ્રશ્ન એક અલગ નોટની અંદર નોંધ કરીને જ્યારે તમે સ્કૂલે આવો ત્યારે તમે મને પૂછી શકો છો. અસ્તુ.